પ્રેસ ક્લબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપની હાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અમદાવાદમાં થઈ વરસાદની પધરામણી, રાજ્યના અન્ય ભાગોમાં પણ થયો વરસાદ. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ગાંધીનગરમાં યોજાયું સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન. ભારતની ગરિમા અને ઓળખને વિશ્વ સ્તરે પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય ઓક્સિનિક પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદમાં યોજાયેલ ડીએવીપી પ્રદર્શનને મળેલો બહોળો પ્રતિસાદ. શહેરમાં ઓટુ સ્પા અને સલોનનો થયો પ્રારંભ. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધન. રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહેર વરસાવી રહેલા મેઘરાજાનું અમદાવાદમાં આગમન થયું છે. શુક્રવારની મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. સીઝનનો પ્રથમ વરસાદ નોંધવાને કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હોય તેવું જાણવા મળ્યું છે. જો કે રાજ્યના અન્ય વિસ્તારો સુરત સહિત અન્ય વિસ્તારોમાં મેઘરાજાએ ભારે મહેર કરી છે. સુરતમાં 3 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યા છે, જ્યારે જનજીવન પણ પ્રભાવિત થયું છે. બીજી તરફ આ વરસાદને કારણે સુરતના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં મોડી રાતે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. કિસાનપરા ચોક કાલાવાડ રોડ તરફના વિસ્તારમાં 1 ફૂટ જેટલું પાણી ભરાયું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સમગ્ર અમદાવાદને ભીંજવ્યું હતું. અમુક જગ્યાએ પાણીના લીધે ખાડા પડવાના પણ બનાવો બનવા પામ્યા છે. પરંતુ પહેલા વરસાદને કારણે લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. કેન્દ્રીય અને ન્યાય, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 6 કરોડની જનતાને વિકાસ કરીને ગુજરાતની કાયાપલટ કરી નાખી છે. હમને 28 કરોડ ગરીબો કા જનધન એકાઉન્ટ ખોલા, ઉસકો મોબાઈલ સે જોડા, આધાર સે જોડા, આધાર કા બેંક એકાઉન્ટ બનાયા, और गैस की सब्सिडी, किरासन की सब्सिडी, राशन की सब्सिडी और बाकी सब सीधा उनके बैंक अकाउंट में भेजना शुरू किया. 2 साल में हमने 1,97,000 करोड़ रुपया भेजा है और मालूम है 50,000 करोड़ रुपया बचाया है जो बिचौलिए खा जाए. प्रधानमंत्री नरेंद्र मोदी है અને હવે દેશની 125 કરોડની જનતાને અને ભારતના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના છેલ્લા 3 વર્ષના વિવિધ વિકાસ યોજનાઓની ઉપલબ્ધિઓ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન દ્વારા દરેક રાજ્યની પ્રજાને જાણકારી આપવા કેન્દ્રીય મંત્રીઓ જનતાને માહિતગાર કરી રહ્યા છે. દેશના 28 કરોડ લોકોને વિવિધ યોજનાનો લાભ આપી રૂપિયા 1.97 લાખ કરોડના સીધા લાભાર્થીઓના ખાતામાં
पैसा जमा करावामां आव्या छे। केंद्र सरकारे पारदर्शी वहीवट द्वारा रूपिया 50,000 करोड़ बचाव्या छे। वडाप्रधान नरेन्द्र मोदी ना नेतृत्वनी सरकारमां दिल्हीमां दलालोनुं आवानुं बंद थई गयुं छे। गांधीनगर खाते योजायेला सौनो साथ सौनो विकास सम्मेलनमां केंद्रीय मंत्री रविशंकर प्रसादे આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ ગુજરાતમાં 75 લાખ ગરીબ કુટુંબોને ગેસના કનેક્શનો આપવામાં આવ્યા છે। આ પ્રસંગે મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર નિર્મલાબેન વાધવાણી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, જીએસઆરટીસીના પૂર્વ ડિરેક્ટર કેસી પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ એ પ્રાસંગિક પ્રવચનો કરી વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે જિલ્લા કલેક્ટર સતીશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું। સમાજમાં વ્યાપી રહેલા કુરિવાજો અને વિસંગતતાઓ વચ્ચે પણ ભારતની ગરિમાની અને ઓળખને વિશ્વ સ્તરે પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય ઓક્સિનિક પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે। ઓક્સિનિક પાર્ટીની સ્થાપનાથી જ સંઘર્ષ કરી રહી છે। વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે, જેનું ભવિષ્ય આજે અંધકારમય છે। તાજેતરમાં જ સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા, જે દેશની શિક્ષણ નીતિ પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। સરકારી સર્વે અને આંકડા દર્શાવવામાં આવે છે કે ઇજનેરી ક્ષેત્રમાં 69% સાથે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી એન્જિનિયર બનવા ની પણ કાબેલિયત ધરાવતા નથી। સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અને મુદ્દાઓને ધ્યાનમાં લઈને અમે જાણવા માંગીએ છીએ કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશાળ માત્રામાં ઇજનેરી સંસ્થાઓ કેમ ખોલવામાં આવી રહી છે, અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઇજનેરી સંસ્થાઓને કયા આધારે મંજૂરી આપવામાં આવી રહી છે। मोन मटेरियल ये है कि अभी तक जितनी भी पार्टियां रही हैं उन्होंने अभी देश की भलाई के लिए, यूथ की भलाई के लिए, किसानों की भलाई के लिए कोई काम नहीं किया। तो ये अपनी पार्टी जो है इंडियन सोशलिस्ट पार्टी, वो अभी कुछ काम करेगी। जहां तक आम आदमी की पार्टी की बात कर रहे हैं, वो तो एक मूवमेंट से बनी हुई पार्टी है, तो वो मूवमेंट से जो भी पार्टियां बनती हैं वो खत्म हो जाती है थोड़े टाइम के बाद। ये मूवमेंट से पार्टी नहीं बनी है, किसी आंदोलन से पार्टी नहीं बनी है। अभी तो ये हम कुछ अपना जो ऑर्गेनाइजेशन है, संगठन है, वो हम अपना बना रहे हैं सारे स्टेट्स में। 15-16 स्टेट्स में हमारा नेटवर्क भी है, और नेटवर्क कंप्लीट होते ही हम यहाँ पे अनाउंसमेंट करेंगे। जो हम इलेक्शन लड़ना चाहते हैं गुजरात में, नवंबर के आसपास जो होगा इलेक्शन। वोट बैंक हमारा काम जो है, यूथ्स का वोट बैंक रहेगा, हम यूथ्स के ऊपर काम कर रहे हैं। यूथ्स का जब डेवलपमेंट होगा तभी देश का डेवलपमेंट होगा। રાજ્ય સરકારની આંકડાઓને આધાર પર આવી સંસ્થાઓ મોટા ભાગના વિદ્યાર્થીઓની ગુણવત્તા ધોરણ ઉપર ખરા ઉતરતા નથી। દેશના ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ પર કટાક્ષ કરતા સીપી વ્યાસ એ રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પર આરોપ લગાવતા જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કૃષિ પ્રધાન દેશ તરીકે જાણીતા દેશમાં આજે આઝાદીના 70 વર્ષ પછી પણ ખેડૂતોની દુર્દશામાં ઘટાડો થયો નથી, જ્યાં બીજી બાજુ સમગ્ર દેશને પૂર્ણરૂપથી ડિજિટલ બનાવવા માટે નિર્ધાર યોજનામાં માધ્યમનો પ્રયત્ન ચાલી રહ્યા છે। દેશમાં ખેડૂતો પોતાની આજીવિકા રળી શકતા નથી, જેના કારણે આત્મહત્યા કરવી પડે છે। તાજેતરમાં જ પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને દેવા માફી કરવા માટેની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ આ બંને રાજકીય પક્ષોએ કોઈ પણ પગલાં લીધા નથી। ભારત સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં જન કલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંગેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલા રવિશંકર રાવળ કલા આર્ટ ગેલેરી ખાતે એક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રદર્શનની મુલાકાત આમ જનતા આ પ્રદર્શનની વિસ્તૃત મુલાકાત લઈ જાણકારી મેળવી રહી છે અને તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગતની DAVP ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા ખેડૂત લક્ષી યોજનાઓ, બેટી બચાવો બેટી પઢાઓ, યુવાનો માટેની વિવિધ યોજનાઓ, મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની સુંદર માહિતી આપવામાં આવી રહી છે। સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રદર્શન કાર્યાલય દ્વારા આયોજિત સાથ છે વિશ્વાસ છે થઈ રહ્યો વિકાસ છે પ્રદર્શનનું આજ રોજ રવિશંકર રાવર આર્ટ ગેલેરી લો ગાર્ડન અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, કૃષિ અને પંચાયતીરાજ રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું। ભારત સરકારની છેલ્લા 3 વર્ષની પ્રજા કલ્યાણ માટે નક્કી કરેલી નીતિઓ અને યોજનાકીય સિદ્ધિઓને દર્શાવતા રંગીન ફોટા પ્રદર્શનમાં
વિવિધ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ સાથે ભારત સરકારની પ્રજાલક્ષી લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી ગામડાના છેવાડાના નાગરિક સુધી પહોંચે અને એ નાગરિક આ યોજનાઓનો સીધો લાભ લે એ ઉદ્દેશથી સમગ્ર ભારતમાં આવા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન તારીખ 8 જૂનથી 12 જૂન 2017 દરમિયાન રવિશંકર રાવલ આર્ટ ગેલેરી લો ગાર્ડન અમદાવાદ ખાતે સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. હું તમામ નાગરિકને અપીલ કરું છું કે આ પ્રદર્શન નિહાળવા આવે. આ અંગેની માહિતી આપતા સુમનબેન મચારે જણાવ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી દ્વારા જાગૃતિ આમ જનતાને મળી રહે તે માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અમદાવાદની એશિયાની અગ્રણી સ્પા અને સલોન બ્રાન્ડ ઓ ટુ સ્પા અને સલોન દ્વારા તેના અમદાવાદમાં હોટલ કોર્ટયાર્ડ બાય મેરિયટ ખાતે સલોનનું ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરી છે, જેમાં જે સમાજમાં આપણે રહીએ છીએ તેમાં ક્વોલિટી ફેશન હેર કેર અને મેકઅપની સુવિધા આપવામાં આવશે. ઓ ટુ સ્પા અને સલોન દ્વારા જાણીતા અને સિનિયર હેર તથા મેકઅપ સ્ટાઇલિસ્ટ અને એલોનના તથા ચેતનની ઉપસ્થિતિમાં હેર સ્ટાઇલિંગ તથા મેકઅપ વર્કશોપનું આયોજન પણ કરાયું હતું. हमारे यहाँ एक सेमिनार है जिसमें हमारे पास क्या क्या प्रोडक्ट्स है, क्या क्या हम इनिशिएटिव के साथ आ रहे हैं, वो सब हम शो कर रहे हैं. तो उसी के बारे में बताना चाहूंगा कि हमारे यहाँ एक्चुअली ऑटो स्पा जो है वो 2009 में अहमदाबाद में हमसे 5 साल पहले खुला था. इट वॉज जस्ट वन आउटलेट इन द बिगिनिंग, बट नाउ विद द हेल्प ऑफ ऑल दिस ब्यूटीफुल पीपल इन अहमदाबाद वी हैव कम अप विद 6 आउटलेट्स. अभी अहमदाबाद के अंदर 3 सीनियर भी खुल चुके हैं और 6 स्पास हैं और हम लोग और 3-4 स्पास खुलने की तैयारी कर रहे हैं. आप सबकी मदद की मिल आप सबकी मदद से. सो हमारे यहाँ जो है एक्चुअली हमारा जो प्लस पॉइंट ये है कि हमारे यहाँ हैप्पी आवर्स होते हैं बिग डेज में. जो लोग बिग डेज में प्रीफर करते हैं सर्विस लेना उनके लिए दैट इज अ गुड न्यूज के मंडे से फ्राइडे के बीच में अगर आप आते हैं मॉर्निंग में 10 से लेकर इवनिंग में 5 o'clock के बीच में तो आपको जो हमारे यहाँ जो स्पास है उसके ऊपर आपको काफी अच्छा डिस्काउंट मिलेगा. इट्स जस्ट 1399 प्लस टैक्सेस. तो दैट्स गोना कॉस्ट यू अराउंड 1600 समथिंग. ठीक है. और हमारे यहाँ सलोन अभी 2 हफ्ते पहले इंट्रोड्यूस हुआ है और सलोन में हमारे पास सारी सर्विसेज है जैसे कि हेयर सर्विसेज, ब्यूटी सर्विसेज, हेयर स्पास, बॉडी स्पास एंड और क्या कह सकते हैं, हाँ और मेकअप्स भी है जैसे कि ब्राइडल मेकअप्स, पार्टी मेकअप्स, बॉलीवुड मेकअप्स, एसडी मेकअप्स, ऑल द मेकअप्स वी हैव एंड वी ऑल्सो हैव इंटरनेशनल हेयर स्टाइलिस्ट ऑल द वे कमिंग फ्रॉम फिलीपींस. હેર સ્ટાઇલિંગ અને સ્પાર્કિંગ ટ્રેડ્સ વિશે ચેતન એ કહ્યું કે હાલ અમદાવાદમાં હેર સ્ટાઇલ તરીકે ફિંગર વેવ સ્ટાઇલ ખૂબ જ ચાલે છે. સોફ્ટ વેવ બાઉટ્સ, બિગ કર્લ્સ, વેવિંગ કર્લ્સ, મેસિસ હેર બટ્સ, ટેકન્સ હેર સ્ટાઇલ્સ ખૂબ જ લોકપ્રિય છે. હેર એસેસરીઝ જેમ કે માથાપટ્ટી પણ પ્રચલિત છે અને તેને ફ્યુઅલ પ્રસંગોમાં લગાવી શકાય છે કે પછી પાર્ટીઝ કે વેડિંગમાં પણ લગાવી શકાય છે. હેર કલર જેમ કે બ્રાઉન, લાલ, કોપર અને બ્લોન્ડરનો જાદુ છવાયેલો છે. ચેતનના કહેવા પ્રમાણે હેરસ્ટાઇલમાં ક્લાયન્ટ્સ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ અને કસ્ટમર સર્વિસીસ ઇચ્છતા હોય છે. ફેશન અને મેકઅપના નિષ્ણાત એલનાએ જણાવ્યું કે મહિલાઓ માટે મેકઅપ 2 કારણો હોય છે. પ્રથમ તો જ્યારે તે નાની હોય ત્યારે તે મોટી દેખાવાનો પ્રયાસ કરે છે અને એ માટે જ્યારે તે મોટી હોય ત્યારે યુવા દેખાવાનો પ્રયાસ કરે છે, જે લગભગ 40 વર્ષની વયની આસપાસ જોવા મળે છે. હાલના દિવસોમાં મહિલાઓ મેકઅપ પ્રોડક્ટ અનેક રાખે છે જેમ કે આઈશેડ, બોક્સ, પ્લેટેક્સ, લિપ્સ, બ્રોન્ઝ, આઈલેસીસ, લિપસ્ટિક્સ, લિપ ગોગલ્સ, લિપ ગ્લોસ, દરેક શેડમાં અને કન્સીલ એમ 4 પ્રકારના મસ્કરા કે જેનાથી લુકિંગ ચેન્જ કરી શકાય. સ્પા અને સલોન અમદાવાદના ક્લસ્ટર મેનેજર દીપ્તિ પટેલે કહ્યું કે મારી ટીમનો હેતુ સામાન્ય દેખાવને જાજરમાન બનાવવાનો છે, જે એક મિશન સમાન છે. આવો જાજરમાન બનાવવા અને તમારા જીવનને આગળ વધારવું.
અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.